પેટ્રોલવાળું જે એન્જિન ચાલે એમાં ડીઝલનું એન્જિન કામમાં આવે જ નહીં, આવું સાયન્સ કહે છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના ગમે તેવા ખેરખા માણસને પૂછો ને તો એમ જ કહે કે ભાઈ ડીઝલના એન્જિનમાં ડીઝલ જ ચાલે ને પેટ્રોલમાં ડીઝલ નખાય જ નહીં, એન્જિન ચાલે જ નહીં. અને ડીઝલમાં તમે પેટ્રોલ આલો તો એ ના ચાલે. આ આખી દુનિયાએ માનેલું સત્ય છે. તો મેં એક એવું ખેડૂત જોયેલો હતો જે ડીઝલના એન્જિનને એલપીજીના બોટલથી ચલાવતો હતો, આવો મેં જોયેલો છે. હવે આ તો પેલા સાયન્ટિસ્ટનો બાપ કહેવાય ને, પણ અંગૂઠા સાપ હતો. નહીં, ઇન્ડિયન્સ બીજું જે છે ને એ ગમે તેવી સમસ્યાઓનું સમાધાન શોધી કાઢે, આ આપણા ભારતીયોનું માઇન્ડ છે. અને એટલે એટલે અત્યારે નાસા જેવી સંસ્થામાં 50% સ્ટાફ આપણો ઇન્ડિયનોનો છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ જે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે કે કોઈ પણ કંપની તમે જુઓ, આ બધામાં મોટા ભાગના આપણા ઇન્ડિયન લોકો છે. જુઓ, આ જુગાર ટેકનોલોજી ઉપર મારે એક દ્રષ્ટાંત તમને આપવું છે, પછી હું રાકેશભાઈને આપું છું. આપણે એવું માનીએ છીએ કે મોંઘું હોય સારું હોય, આ એક માન્યતા છે. કે ભાઈ મોટી હોસ્પિટલ હોય ત્યાં સારી સેવા થાય, મોટો ડૉક્ટર હોય વધારે ફી લે તો એ આપણું સારું બોડી ચેકઅપ કરે ને તમને સારી દવા કરી આલે, આવી આપણી એક માન્યતા છે. આ માન્યતા ઉપર મારો એક સત્ય ઘટના વિશે હું તમને જણાવવા માગું છું. 4-5 વર્ષ પહેલાં મેં એક લેખ વાંચેલો, લેખ લખે તો એક મુંબઈના ફિલ્મ ડિરેક્ટરે, નાની જ વાર્તા હતી, વાર્તા નથી એના સાથે બનેલી સત્ય ઘટના હતી, 5-7 વર્ષ પહેલાંની ઘટના છે. એ વખતે સ્માર્ટફોન નહોતા, આ છેલ્લા 5 વર્ષમાં સ્માર્ટફોન આવી ગયા બધા. પહેલાં 7-8-9 વર્ષ પહેલાં સાદા ફોન હતા, બટનવાળા, અને એમાં બ્લેકબેરીના ફોન એટલે સૌથી મોંઘા કહેવાતા. અને બ્લેકબેરીનો ફોન એક્ટરો જોડે હોય, કાં તો ફિલ્મ ડાયરેક્ટરો જોડે હોય, કે એવા લોકો જોડે આ બધા ફોન હોય મોંઘા, જે રિચેસ્ટ પબ્લિક હોય. હવે આ બ્લેકબેરીના જે ફોન આવતા ને એમાં નીચે અહીંયા આટલું કીબોર્ડ હોય, કીપેડ હોય, અને એના ઉપર એક ટ્રેકિંગ બોલ હોય, એટલે એનો માઉસ હોય, વન ટાઈપ ઓફ કોમ્પ્યુટરનો માઉસ, એટલે એના આમ ફેવડા ને એટલે પેલું માઉસ ફરે અને પેલા સ્ક્રીન ઉપર જઈને એને દબાવે એટલે પછી એ મેનુ ખુલે. ટચ સ્ક્રીન નહોતા એટલે આ માઉસથી કામ કરવું પડે. આ એ જમાનામાં 8-1 વર્ષ પહેલાંની વાત છે. એ લેખ મેં વાંચ્યો હતો અને એને મને આ વિચાર તો કરી મૂકેલો કે એનો બ્લેક બે કોઈક જાણીતો ફિલ્મ મેકર હતો, નામ એનું ભૂલી ગયો છું, દાઢીવાળો હતો, મને એવું ફેસ એનો યાદ છે. હવે એનો બ્લેકબેરી ફોન હતો ને એનો પેલો માઉસ જે હોય ટ્રેકિંગ બોલ એ કામ કરતો બંધ થઈ ગયેલો, આમ ફેવરે પણ પેલો માઉસ સ્ક્રીન ઉપર ફરે નહીં મોબાઈલમાં. એટલે એ કંપનીના સર્વિસ સ્ટેશન લઈ ગયો. સર્વિસ સ્ટેશન ગયો એટલે પેલા એ ચેક કર્યો કંપનીના માણસે, પછી એને કીધું કે આને તમારે 2-3 દિવસ રાખવો પડશે અહીંયા, પછી આ રિપેર થશે, એમનેમ નહીં થાય. હવે આવડી મોટી હસ્તી એના મોબાઈલમાં 1 કલાક વગર ચાલે નહીં, અને 2 દિવસ માટે ફોન મૂકવાની વાત આવે એટલે તો એને ટેન્શન થઈ જાય ને, સાલું 2 દાડા ફોન મૂકવાનો હોય તો ના મેળ પડે. એટલે એને ફોન મૂક્યો નહીં, લઈ લીધો પાછો, કે હું જ્યારે ફ્રી હોઈશ કે રજાના ટાઈમ હોય કે નવરો હોય ને એવા વખત ફોન મૂકે અને રિપેર કરાય, હાલમાં હશે ટાઈમ નથી. આ ભાઈ કંપનીમાંથી ફોન મૂક્યા વગર, સર્વિસ કરાયા વગર પાછા આવી ગયા. મુંબઈમાં અમુક અમુક વિસ્તારોમાં આપણે જેમ લાલ દરવાજા કેમ ગલીઓમાં માર્કેટ હોય, આવા દરેક વિસ્તારમાં ગલી માર્કેટો હોય, નાની નાની ખોલીઓવાળા હોય, સાંકડી ગલી હોય ને એમાં નાના એક ટેબલ જેટલી જ જગ્યામાં દુકાનો હોય. તો આ ભાઈ એક વખતે આવી ગલીમાં કંઈક કામે ગયા હશે ઘરવાળીની જોડે ખરીદી કરવા,
તો એક મોબાઈલ ની નાની રિપેરિંગ ની દુકાન હતી, દુકાન હતી ખાલી 3x3 ફૂટની જ, ખાલી ટેબલ જ, એક માણસ બેસે અને આગળ આટલું ટેબલ, આટલી જ દુકાન રિપેરિંગની સર્વિસની. હવે એને જે ઉપર બોર્ડ મારેલું ને એમાં લખેલું કે બ્લેકબેરીના ફોન રિપેર કરી આપવામાં આવશે. બધી કંપનીઓના, નોકિયાથી લઈને તે હિટાચીનાથી લઈને તે પેલા HTC ને બધા, પહેલાં તો આ બધા આવતા, તો એમાં ભેગું લખેલું બ્લેકબેરી. પેલા નવાઈ લાગી કે સાલો આટલો મોંઘો ફોન આવડી અહીંયા રિપેર કરી આલ. એટલે એને કુતૂહલ થયું કે ભાઈ, આશ્ચર્ય થયું. એટલે એને પછી પેલા જે દુકાનવાળો હતો, આવું દુકાનવાળો હતો નાનો ટેણીયો, 8મા 10મામાં ભણતો છોકરો કેવો દેખાતો હોય, આવો નાનો છોકરો જ હતો. એટલે એને એમ લાગ્યું કે એનો બાપો, એનો બાપ ચલાવતો હશે દુકાનને, બાપા ક્યાંક ગયા હશે, એટલે છોકરાને બેસાડ્યો છે. એટલે પહેલાં તો એને એમ થયું કે આને પૂછવું નથી, પણ છતાં એને એમ થયું કે પૂછે તો ખરા, બ્લેકબેરી બોર્ડ મારી છે, ખરેખર રિપેર કરે છે, ખાલી એમને લગાવ્યું છે. એટલે એને સાહસ કરીને પેલા છોકરાને પૂછ્યું કે મારો આ ફોન છે ને બગડ્યો છે અને એને સર્વિસ કરવાનો છે, એટલે તું કરીશ કે તાર પપ્પા કરશે એમ? સીધું જ એ પેલાએ પૂછ્યું. એ કે ના ના સાહેબ, હું જોઈ લઉં છું, મારા પપ્પાની જરૂર નથી, હું કરી નાખીશ અને હું જ ચલાવું છું, પપ્પા તો નથી આવતા, કોક દારો જ આવું છે અહીંયા, મેં ભણવા છોડી દીધું છે અને આ જ કામ કરું છું. જોઈ લે તારે. પેલાએ જોયું ને પેલાએ કહી દીધું કે આ મારા પ્રોબ્લેમ છે. એટલે પેલાએ બધું જોયું. છોકરાએ શું કીધું ખબર છે? સાહેબ, તમે માર્કેટમાં આવ્યા છો, તમારે જે કંઈ કામ હોય બધું એ પતાવી ના આવો, ત્યાં સુધી હું કરી આલું. એટલે 5-10-15 મિનિટ તમારે કંઈ કામ હોય પતાવતા આવો, એટલે હું તમારો ફોન રિપેર કરી નાખું. હવે 10-15 મિનિટમાં ફોન રિપેર કરવાની વાત આવી, એટલે પેલાને પેલું યાદ આવ્યું કે કંપનીવાળો તો તૈન દાડા કહેતો હતો અને 10-15 મિનિટમાં રિપેર કરી આલવાનું કહે છે, મારો મોબાઈલ ચાલુ કરી આલવાનું કહે છે. એટલે પેલાને પૂછ્યું કે હે, 10-15 મિનિટમાં થઈ જશે? હા સાહેબ, તમે જઈને આવો ત્યાં સુધી તો હું કરી નાખીશ. આને વિશ્વાસ ના પડે, બગડી તો નહીં જાય ને સાહેબ, બગડવાની વાત ક્યાં કરો છો, જે છે એમાં સુધારો થશે એવું ગેરંટી આલું, બગડવાની તો વાત જ નથી આવતી, હું તમને સારું કરી આલી છું. એટલે આને પછી એમ થયું કે કલો કંઈક હશે આમાં, એટલે એને પછી હિંમત કરીને આલ્યો, લે હું તારું ઓટો મારીને આવું, જોઈ લે. ફોન મૂકીને એનું કામ 10-15 મિનિટમાં પતાવીને પાછો આવ્યો, પાછો આવ્યો એટલે એને જોયું તો એનો ફોન કામ કરતો, ચાલુ હતો. એને નવાઈ લાગી, શું કર્યું ત્યાં? સાહેબ કશું નહોતું, તમારો જે બોલ હતો જેના ઉપર તમે અંગૂઠો રાખીને આમ ફેવડો છો, હવે તમારી આ આંગળી ઉપર જે કંઈ બધી ડસ્ટ ચોટી હોય, મેલો અંગૂઠો હોય એનાથી તમે રોજ આ મોબાઈલ ઉપર ફેવડો છો, એટલે એનો જે કચરો હતો એ પેલા બોલ ઉપર જામી ગયો હતો અને એ કચરો અંદર ભરાઈ ગયો હતો, એટલે એના હિસાબે આ પેલો મોબાઈલ કામ નહોતો કરતો. તમે 10 મિનિટમાં ફરીને આવ્યા એટલે મેં આના 2 સ્ક્રૂ ખોલ્યા, એને સાફ કર્યો ને એના એ પાછો લગાવ્યો, આમાં કશું કરવાનું જ નહોતું. પૈસા આમાં કે તમારે જે આપવું હોય, પેલી કંપની વાળાએ 3 દાડા એડમિટ કરવાનું કીધેલું અને ચાર્જ કીધો હતો 2000 રૂપિયા. કંપની વાળાએ 3 દિવસ મોબાઈલ એના જોડે રાખવાનો અને ચાર્જ કીધો હતો 2000 રૂપિયા. એ કામ અહીંયા પેલા એ 10 મિનિટમાં કરી આલ્યું અને ચાર્જ શું તો તમારે જે આપવું હોય. આ વાતો સમજવાની છે. શરીરમાં આવતી સમસ્યાઓ પાછળ કારણ નાના નાના જ હોય, પણ એ કારણ લઈને જો તમે મોટી હોસ્પિટલ, મોટા બેનર ને મોટા ડોક્ટર જોડે જશો ને તો 10 પ્રકારના ટેસ્ટ કરાવશે અને 10 પ્રકારના પેલા એ કરશે ને તમના મગજમાં એવું જ ભરાવશે, જો આ નહીં કરો તો આ થઈ જશે ને આનું જોખમ થશે ને હાલ ના હાલ કરાવી દેવું પડશે ને આવું બધું કરી અને તમને થાય એટલા પડાવી લેવાનું. કામ કશું જ નથી. શરીરમાં કચરો ભરાયો છે, કચરાને કાઢવો છે, કચરો કાઢો એટલે એની મેરે ઠેકાણો, બીમારી એટલે મતલબ કચરો, ને કચરો કાઢવાનું શું કરવાનું, નાખવાનું બંધ કરો, ખાવાનું બંધ કરો ને કચરો બંધ કરો એટલે એની મેરે તમારા રોગ બધા બા. કો પૈસા ખર્ચવાની જરૂર છે?
ટેસ્ટ રિપોર્ટ કરાવવાની જરૂર છે, દવાઓ ખાવાની જરૂર છે, કશાની જરૂર નથી. આ વાત પેલા ફિલ્મ ડિરેક્ટરે છાપામાં લખી હતી. એને સ્પષ્ટ શબ્દોમાં એવું લખ્યું હતું કે જેટલું આપણે મોટું માનીએ છીએ ને, સાચું માનીએ છીએ ને, આ બધું ખોટું છે. નાનામાં નાનો માણસ પણ તમારું કામ કરી આપી શકે. અને આને જુગાડ ટેકનોલોજી કહેવાય. નવી ભોજન પ્રથા એટલે જુગાડ ટેકનોલોજી જ છે, કશું નથી. જે ખોટું કરીને બગાડ્યું છે એને બંધ કરો, એટલે એની મેરે પાછા ઠેકાણા, કશું કરવાનું નથી. બીમારીની વ્યાખ્યા જ નથી. ડોક્ટરો ખાલી એક માઇગ્રેન માટે 65 પ્રકારના માઇગ્રેનના લિસ્ટ બનાવ્યા છે. માથાના દુખાવા 65 પ્રકારના લિસ્ટ કર્યા છે. અને માઇગ્રેન ઉપર પીએચડી થયેલા ડોક્ટરો છે, ખાલી માઇગ્રેન ઉપર, માથાના દુખાવા ઉપર. અને 65 પ્રકારની દવાઓ બજારમાં અવેલેબલ છે, પણ કોઈ દવા કોઈ માઇગ્રેન મટાડી આલતી નથી. માઇગ્રેન એટલે માથાના દુખાવા પાછળ બે કારણો હોય છે. એક તો કાં તો પિત્ત વધતું હોય, હા, બધું કશું નહીં કરવું પડે. તમે આ કરશો એટલે એની મેરે સાજું થઈ જશે. તમારે અત્યારે ઉપવાસમાં લીંબુ પાણી ઓછું લેજો, ખાલી લીલા પાંદરા દૂધી, જેમાં ખટાશ ઓછી હોય એવું થોડું લેજો, બરાબર છે? અને શક્ય હોય તો વમન ક્રિયા કરી લેજો, વોમિટિંગ. પાણી થોડું પી લેવાનું, વોમિટ કરશો એટલે પિત્ત ઓછો થઈ જશે. બે ટાઈમ એનિમલ લેવાનું રાખો, બરાબર છે? જેવું શરીરમાંથી કચરો ઓછો થશે એટલે તરત તમારી બીમારી ગાયબ થઈ જશે. નાના નાના કારણોથી આપણા શરીરમાં જે સમસ્યાઓ આવે છે એ નાના કારણો સમજી લો, હા, તો વગર ચાલજે. જેમ પેલા છોકરાએ મોઘામાં મોઘો મોબાઈલ અને માલિકની ઈચ્છા પ્રમાણેના ચાર્જ પ્રમાણે કરી આલ્યો, તો આપણી વગર ચાલજે આપણી સમસ્યાઓનું સોલ્યુશન આવી જશે, બરાબર છે?